નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો વિષય છે ગણિત ગણિત એમાં હું તમને આજે આગળના દાખલા ગણાવીશ અહીંયા તમને પહેલો પ્રશ્ન છે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો હવે તમે જોશો તો તમને આમાં ચિત્રો દેખાય છે ચિત્રમાં પહેલું ચિત્ર કેનું છે પતંગનું તો પતંગમાં જે ચિત્ર છે એમાં કયો મહિનો છે જાન્યુઆરી ત્યારબાદ છે બીજું ચિત્ર ફૂલનો છે તો એમાં કયો મહિનો છે ફેબ્રુઆરી ત્રીજું ચિત્ર છે એ પિચકારીનો છે તો એમાં કયો છે માર્ચ મહિનો અને ચોથું ચિત્ર છે કેરીનું છે અને કેરીમાં કયો મહિનો છે એપ્રિલ મહિનો છે ત્યારબાદ પછીનું ચિત્ર છે પંખાનું કેનું ચિત્ર છે પંખાનું પાંચમું ચિત્ર પંખાનો છે અને એમાં શું દેખાય છે તમને કયો મહિનો છે મે મહિનો પછીનો ચિત્ર છ છે ચોપડીનો છે તો એ જૂન મહિનો છે અને સાતમું ચિત્ર છે તરબૂચનું તો એક કયો મહિનો છે જુલાઈ મહિનો પછી આઠમું ચિત્ર છે એ તમને રાષ્ટ્રધ્વજનો દેખાય છે તો એ કયો મહિનો છે ઓગસ્ટ મહિનો છે કયો મહિનો છે ઓગસ્ટ મહિનો ત્યારબાદ નવમું ચિત્ર તમને દેખાય છે વર્ગખંડનો તો એ કયો મહિનો છે નવમો સપ્ટેમ્બર મહિનો પછી છે દસમું ચિત્ર તમને દેખાય છે તો ગરબા રમતી સ્ત્રીઓ છે ગરબા રમતી સ્ત્રીઓ એટલે કેટલામો મહિનો દસમો મહિનો ઓક્ટોમ્બર મહિનો ત્યારબાદ છે બાલ દિવસ તો બાલ દિવસમાં કયો મહિનો છે અગિયારમો મહિનો નવેમ્બર મહિનો અને છેલ્લે લાસ્ટમાં ચિત્ર તમને દેખાય છે ક્રિસમસ તો ક્રિસમસમાં કયો મહિનો છે ડિસેમ્બર મહિનો છે ને ચાલો હવે તમે આ જે ચિત્ર જોયા છે આના આધારે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે જેમ કે પહેલો પ્રશ્ન છે જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે કઈ તારીખે તો જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે અત્યારે જાન્યુઆરી મહિનો ચાલે છે પહેલો મહિનો તો એમાં તમને ખબર જ છે ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણ અને છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ પછી છે બીજો પ્રશ્ન હોળી કયા મહિનામાં આવે છે તો હોળી માર્ચ મહિનામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ એપ્રિલ માસમાં કયું ચિત્ર આપેલું છે અને શા માટે તો એપ્રિલ માસમાં કયું ચિત્ર આપેલું છે કેરીનું અને કેરી કઈ ઋતુમાં હોય છે ઉનાળાની ઋતુમાં પછી ચોથો પ્રશ્ન છે પંખાનું ચિત્ર મે માસમાં કેમ મૂકેલું છે હવે પંખાનું ચિત્ર મે માસમાં શું કામ મૂકેલું છે તો કે મે મહિનામાં ગરમી પડે છે માટે પ્રશ્ન નંબર પાંચ ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે તો જૂન મહિનામાં જવાબ છે જૂન મહિનામાં પ્રશ્ન નંબર છ સ્વાતંત્ર્ય દિન કયા મહિનામાં આવે છે કઈ તારીખે કયા મહિનામાં આવે છે જવાબ છે ઓગસ્ટ અને પંદરમી ઓગસ્ટ પ્રશ્ન નંબર સાત શિક્ષક દિન કયા મહિનામાં આવે છે કઈ તારીખ છે જવાબ છે સપ્ટેમ્બર અને પાંચમી તારીખે પ્રશ્ન નંબર આઠ ઓક્ટોમ્બર મહિનામાં ક્યુ ચિત્ર આપેલું છે શા માટે તો જવાબ છે ગરબા રમતી સ્ત્રીઓ અને શું છે તહેવાર તો કે નવરાત્રિ કયો તહેવાર છે નવરાત્રિનો તહેવાર છે માટે પછીનો પ્રશ્ન નંબર છે પ્રશ્ન નંબર નવ છે બાલ દિવસ કયા મહિનામાં આવે છે કઈ તારીખે તો બાલ દિવસ કયા મહિનામાં આવે છે નવેમ્બર મહિનામાં અને એની તારીખ છે ચૌદમી નવેમ્બર ચૌદમી નવેમ્બર ચાલો ત્યારબાદ પછીનો પ્રશ્ન છે નાતાલ કયા મહિનામાં આવે છે નાતાલ કયા મહિનામાં આવે છે તો ડિસેમ્બર હમણાં જ નાતાલનો તહેવાર ગયેલો છે એટલે નાતાલ ડિસેમ્બર મહિનામાં આવે છે ચાલો સમજાય ગયું બધાને ઠીક છે હવે અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે હવે આપણે આગળનું પ્રકરણ જોઈશું પ્રકરણ નંબર દસ છે અમારા અંકો ઉમેરો હવે અહીંયા તમને ખ્યાલ છે કે તમે આગળના જે વિડીયો છે એમાં તમે જોઈ ગયા છો અમારા અંકો ઉમેરો તો એમાં મેં તમને દેખાડેલું છે કે આગળના ચિત્રો આગળનું જે આગળના આપણે વિડીયો જોયા છે એમાં જોયેલું છે કે અમારા અંકો ઉમેરો અહીંયા તમારે આડા અને ઊભા સરવાળાના કરવાના છે તો અહીંયા તમને હું સમજાવી આપીશ કે આડા અને ઊભા સરવાળા કઈ રીતે કરાય હવે જો એમાં પહેલું તમને ઉદાહરણ આપેલું છે દાખલા તરીકે ઊભી હરોળા પડે જોશું પાંચ છ અગિયાર ત્રણ ચાર સાત આઠ દસ અને અઢાર બરાબર હવે આમાં તમને જવાબે આપેલો છે અને સાથે સાથે તમારે દાખલો પણ ગણવાનો છે હવે કઈ રીતે જોશો જોવું હવે આમાં તમારે પહેલે આપણે આડા સરવાળા કરશું કઈ રીતે જો હું તમને સમજાવી દઉં આડો સરવાળો દાખલા તરીકે પાંચ છે અને ત્રણ છે તો પાંચ વત્તા ત્રણ બરાબર બંને આઠ ચલો પાંચ અને ત્રણનો સરવાળો કરો જોઈ પાંચ કરો પછી ત્રણ કરો તો પાંચ વત્તા ત્રણ બરાબર કેટલા થઈ ગયા આઠ થઈ ગયા પછી છે બીજી આડી હરોળ છ વત્તા ચાર બરાબર છમાં ચાર ઉમેરો જોય છ વત્તા ચાર બરાબર કેટલા થઈ ગયા દસ થઈ ગયા ઠીક છે ચાલો પછી છે અગિયાર વત્તા સાત તો અગિયારમાં સાત તમે વત્તા કરશો તો કેટલા થઈ જશે અઢાર મળી ગયો તાળો અગિયાર વત્તા સાત બરાબર અઢાર હવે તમે અહીંયા ધ્યાન આપશો તો આ જે દાખલા છે એ આપણે આડા કર્યા છે એટલે કે આડો આડી રકમનો આપણે સરવાળો કરેલો છે હવે આપણે કેનો કરવાનો છે ઊભી રકમનો દાખલા તરીકે પેલી હરોળ ઊભી લઈ લ્યો પાંચ છ છે બરાબર તો અહીંયા આપણે સરવાળો આ બેનો પણ સરવાળો કરશું પાંચ વત્તા છ બરાબર પાંચ ને છ કેટલા થશે અગિયાર તો જવાબ છે અગિયાર પાંચ વત્તા છ બરાબર અગિયાર એવી જ રીતે ત્રણ ચાર બરાબર તો આપણે અહીંયા ત્રણ અને ચારનો પણ સરવાળો કરશું ત્રણ વત્તા ચાર બરાબર સાત તો જવાબ આવ્યો સાત પછી ઊભી હરોળ છેલ્લી જોઈ લ્યો તમે આઠ વત્તા દસ તો આઠ વત્તા દસ બરાબર કેટલા થશે આઠમાં દસ એડ કરો જોય સરવાળો કરો તો કે અઢાર તો તમે જોશો કે ઊભી હરોળ આઠ વત્તા દસ એનો જવાબ અઢાર અને આડી હરોળ અગિયાર વત્તા સાત બરાબર એનો જવાબ અઢાર તો અહીંયા આપણે ઊભી હરોળ અને આડી હરોળ બંનેનો સરવાળો કર્યો છે તો જવાબ આવ્યો છે અઢાર ચાલો હવે ત્યારબાદ છે પછીનો દાખલો તમને સમજાવો હવે તમને એક દાખલો સમજાવી દીધો છે બરાબર હવે એના આધારે આપણે આગળના દાખલા છે એ સમજવાના છે જેમ કે તમે સમજશો બીજો દાખલો છે એમાં ધ્યાન આપો જેમ કે બીજો દાખલો છે સાત એક ખાલી વર્તુળ છે ઠીક છે પછી ઊભી હરોળ બે નવ અને ખાલી વર્તુળ છે ઠીક છે પછી છે ઊભી રકમ છે એમાં તો કાંઈ જ નથી પણ યા તમને મેં જવાબ લખેલા છે હવે તમારે એને ગણવાનો છે દાખલા તરીકે પાંચ સોરી સાત અને એક છે ઠીક છે ચાલો આપણે કરશું સાત વત્તા એક બરાબર આઠ ઠીક છે પછી છે બે વત્તા નવ બરાબર અગિયાર અને નવ વત્તા દસ બરાબર કેટલા થઈ ગયા ઓગણીસ થઈ ગયા થઈ ગયા ને ઓગણીસ એવી જ રીતે હવે આપણે આડો પણ સરવાળો કરશું સાત વત્તા બે સાત વત્તા બે બરાબર નવ પછી એક વત્તા નવ બરાબર દસ અને આઠ વત્તા અગિયાર બરાબર ઓગણીસ તો આડી સંખ્યાનો સરવાળો કરેલો છે અને ઊભી સંખ્યાનો આપણે સરવાળો કરેલો છે તો બરાબર જવાબ આપણને કેટલા મળે છે ઓગણીસ ચાલો પછી આગળનો દાખલો છે બીજી રકમ છે એમાં જોશો ઊભી હરોળ આઠ બે બીજી હરોળ પાંચ સાત અને ત્રીજી હરોળ છે એ ખાલી છે ઠીક છે તો એમાં આપણે જવાબ ભરવાનો છે જેમ કે આઠ અને બે આઠમાં બે એડ કરશો તો શું આવશે દસ આવશે એવી જ રીતે પાંચમાં સાત ઉમેરો તો બાર આવશે અને હવે આડીસ હરોળનો આપણે સરવાળો કરો આઠ ને પાંચ તેર અને સાતમાં બે નાખશો એટલે નવ તો હવે પછી જે રકમ બાકી છે એનો આપણે સરવાળો કરી લેશું તો જવાબ શું આવશે બાવીસ ઠીક છે ચાલો નો દાખલો છે છ અને ત્રણ તો છ ને ત્રણ કેટલા થશે નવ તો જવાબ છે નવ પછી બીજી હરોળ ચાર નવ તો ચાર વત્તા નવ કરશો તો જવાબ શું આવશે તેર આવશે પછી આપણે આડી હરોળનો સરવાળો કરશું ચાર છ સોરી છ અને ચાર છ વત્તા ચાર બરાબર દસ ત્રણ એવી જ રીતે નવ અને તેરનો સરવાળો કરશો તો જવાબ આપશે બાવીસ પછીનો દાખલો છે નવ ઊભી હરોળ લેશું આપણે નવ અને ત્રણ તો નવ વત્તા ત્રણ બરાબર બાર પછી બીજી હરોળ નવ પાંચ તો નવ વત્તા પાંચ બરાબર અગિયાર પછી છે હવે આપણે આડી રકમનો સરવાળો કરશું આડી હરોળ નવ અને છ તો નવ વત્તા છ બરાબર પંદર થશે ત્રણ વત્તા પાંચ બરાબર આઠ થશે એવી જ રીતે બાર વત્તા અગિયાર બરાબર ત્રેવીસ થશે ચાલો પછી આગળનો દાખલો છે ઊભી હરોળ જોશું આપણે બે અને સાત તો બે વત્તા સાત કરશો તો જવાબ આવશે નવ પછી આઠ અને એક તો આઠ વત્તા એક કરશો તો જવાબ આવશે નવ એવી જ રીતે આડી હરોળનો સરવાળો કરશું બે અને આઠ છે તો બે વત્તા આઠ બરાબર દસ એવી જ રીતે સાત અને આઠ સાત અને એક તો સાત વત્તા એક બરાબર આઠ અને છેલ્લી જ રકમ છે નવ અને નવ તો નવ વત્તા નવ બરાબર અઢાર ને નવ અઢાર પછીનો દાખલો છેલ્લો કે જેમાં આપણે ઊભી હરોળ લેશું સાત અને નવ તો સાત વત્તા નવ કરશો તો જવાબ આવશે સોળ પછી છે એક અને આઠ તો એક વત્તા આઠ બરાબર નવ પછી આડી હરોળનો સરવાળો કરશું આપણે સાત વત્તા એક બરાબર આઠ નવ વત્તા આઠ બરાબર સત્તર અને છેલ્લે છે સોળ વત્તા પાંચ બરાબર પચીસ ચાલો હવે છેલ્લું છે જે તમને દેખાય છે ઊભી હરોળ લેશો આપણે છ અને બે તો છ વત્તા બે બરાબર આઠ બીજી ઊભી હરોળ નવ અને પાંચ તો વત્તા પાંચ બરાબર ચૌદ હવે આડી હરોળ લેશું તો કે છ અને નવ છે તો એનો સરવાળો કરશું છ વત્તા નવ બરાબર પંદર બે અને પાંચ તો બે વત્તા પાંચ બરાબર સાત અને આઠ અને ચૌદ તો આઠ અને ચૌદનો બંનેનો સરવાળો કરશો તો જવાબ આવશે બાવીસ ચાલો સમજાઈ ગયા ને બધાને દાખલા હા ઠીક છે ચાલો હવે આગળ છે આગળ તમને અહીંયા દેખાય છે કોષ્ટક નીચેના કોઠા પાંચના પરથી બોલ પકડવાની રમત છે એ રમતમાં આપેલી સંખ્યા છે હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબે આપવાના છે પેલે કોઠો જોઈ લેશું કોઠામાં નામ છે ઉમંગ છે ઉર્મી છે જીનલ છે હિતેશ છે અને રાકેશ છે હવે એમાં પહેલી વારમાં કેટલા બોલ પકડે છે તો કે ચૌદ સોળ પંદર અને નવ અને સત્તર ઠીક છે અને પછી છે બીજી બીજી વારીમાં બીજી વારીમાં આઠ છે ચાર છે ચાર છે પાંચ છે અને નવ છે અને ત્યારબાદ કુલ સંખ્યા કેટલી છે તો કે બાવીસ છે વીસ છે દસ છે ચૌદ છે અને છવ્વીસ છે હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પેલો પ્રશ્ન એમાં છે પહેલો પ્રશ્ન છે એમાં આપણે જોશું પ્રશ્ન નંબર એક ઉમંગે પહેલી વારમાં કેટલા બોલ પકડ્યા છે જવાબ છે ચૌદ બીજું ઉર્મિએ બીજી વારમાં કેટલા બોલ પકડ્યા છે જવાબ છે ચાર ત્રણ જીનલે ત્રીજી વારમાં કેટલા બોલ પકડ્યા છે જવાબ છે ચાર ચોથું રાકેશે પહેલી વારમાં કેટલા બોલ પકડ્યા છે જવાબ છે પછીનો પ્રશ્ન નંબર અને રાકેશમાંથી પહેલી વારમાં કોણે વધારે બોલ પકડ્યા છે કેટલા જવાબ છે રાકેશ તો કેટલા બોલ સતર પછી પ્રશ્ન નંબર છે છ જીનલ અને હિતેશમાંથી બીજી વારમાં કોણે ઓછા બોલ પકડ્યા છે અને કેટલા જવાબ છે હિતેશ કેટલા નવ પછીનો પ્રશ્ન નંબર છે ઉર્મી અને રાકેશમાંથી બીજી વારમાં કોણે વધારે બોલ પકડ્યા છે અને કેટલા તો જવાબ છે રાકેશ અને કેટલા બોલ તો કે નવ પ્રશ્ન નંબર આઠ ઉમંગ અને જીનલમાંથી પહેલીવારમાં કોણે ઓછા બોલ પકડ્યા છે કેટલા જવાબ છે ચૌદ અને કોણે ઉમંગે પછીનો પ્રશ્ન નંબર નવ કોણે સૌથી ઓછા બોલ પકડ્યા છે તો કે ઉર્મી અને જીનલ પછી કોણ જીત્યું હશે તો કે રાકેશ અહીંયા છે રાકેશ એ આ ગેમ છે એનો વિજેતા છે ચાલો તમને આશા છે કે આ બધું તમને સમજાઈ ગયું હશે વ્યવસ્થિત તો હવે પછીના વિડીયોમાં આપણે આગળનો સ્વાધ્યાય છે એ લેશું ધન્યવાદ